ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાનમાં મેં તમને થોડાક પાઠ કરાવેલા હતા, બરાબર? એટલે કે પાંચમો પાઠ છેલ્લે કર્યો હતો, છઠ્ઠો પાઠ આગલા જે પૂજા મેડમ છે એને કરાવેલો હતો. હવે હું સાતમા પાઠથી ફરીથી તમારા સામાજિક વિજ્ઞાનનો અભ્યાસક્રમ હું આગળ ચલાવીશ. એટલે કે હવેથી સામાજિક વિજ્ઞાનના વિડીયો હું મૂકીશ, બરાબર? તો આપણે સાતમા પાઠનો અત્યારે શરૂઆત કરીએ. આગળના જે પાઠમાં જે ક્વેશ્ચન હશે કે નહીં સમજાતો હોય, તો જ્યારે આપણો કોર્સ પૂરો થઈ જશે ત્યારે આપણે ફરીથી એનું શોર્ટમાં રિવિઝન કરી લેશું. અત્યારે આપણે સાતમા પાઠથી શરૂઆત કરીએ, બરાબર? વચ્ચેના જે બે ત્રણ પાઠ અઘરા હશે તો એનું આપણે ફરીથી રિવિઝન કરશું. જેમ કે ચોથો પાઠ તમે કર્યા, પહેલો બીજો તમે કરાવેલો જ હતો, ત્રીજો ચોથો અને છઠ્ઠો પાઠ, આ ત્રણ પાઠ છે એનું તમને છેલ્લે પાછું એક ફેરે રિવિઝન કરાવી દઈશ. બાકીના પાઠ ઓલરેડી મેં તમને સમજાવેલા જ છે. તો હવે હું અત્યારે સાતમા પાઠથી શરૂઆત કરું છું, બરાબર? સાતમો પાઠ છે મહાત્માના માર્ગ પર, એવા બે પાઠ છે, ભાગ એક અને ભાગ બે, બરાબર? પાછળ એક લખેલો છે એનો અર્થ આ મહાત્માના માર્ગ પર એવા બે પાઠ છે એનો આ પહેલો ભાગ છે. એટલે કે આમાં અડધો અભ્યાસક્રમ છે, અડધો પાછળ આવશે. ટૂંકમાં આની અંદર, આ પાઠની અંદર આપણે ગાંધીજી, બરાબર, આપણા રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા જે ગાંધીજી છે એમને ભારત, અંગ્રેજો જ્યારે ભારતની અંદર ગુલામી કરી દીધી, શાસન કરી દીધું, બરાબર, એટલે કે ભારતને એની નીચે દબાવી દીધું હતું, ત્યારે ગાંધીજીએ ઘણા બધા આંદોલનો કરેલા છે, બરાબર? ખેડા સત્યાગ્રહ કર્યો હતો એને, પછી જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો, રોલેક એક્ટ આવે છે, આવા કેટલાક હત્યાકાંડો થયેલા છે, કેટલાક આંદોલનો થયેલા છે. એ આંદોલનો વિશે આપણે ભણવાનું છે. ખાસ કરીને આ પાઠમાં ધ્યાન આપજો, આ જ પાઠ સેમ ટુ સેમ બધા ટોપિક આ જ છે, અને ઓલરેડી નવમા ધોરણમાં પણ તમારે આના વિશે પાઠ આવે છે, બરાબર? એમાં તમારે ચોથો પાઠ છે, એટલે વ્યવસ્થિત આ પાઠ સમજી લેશો તો એ પાઠ એમાં તમારે સમજવા પણ જ નહીં રહે, સરળતાથી જવાબ આવડી જશે. એટલે ખાસ આ પાઠ સમજો. આવા બંને પાઠ આવશે, મહાત્માના માર્ગ એક પર અને બીજો ભાગ, બે ભાગ છે, નવમા ધોરણમાં પણ આપણે અભ્યાસક્રમમાં આવે છે, એટલે વ્યવસ્થિત સમજીશું આપણે. તો પહેલાં આ પાઠની અંદર ગાંધીજીએ અલગ અલગ પ્રદેશોની અંદર જે કાંઈ સમસ્યાઓ હતી, બરાબર, એ ખેડૂતોને લગતી સમસ્યાઓ હોય, બરાબર, કે કોઈ અંગ્રેજોએ જે અત્યાચાર કર્યા હોય એને લગતી સમસ્યાઓ હોય, તો એ સમસ્યાઓ માટે ગાંધીજીએ ઘણા બધા આંદોલનો કરેલા છે. એ આંદોલનો વિશે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરીશું. અલગ અલગ ટોપિક છે, અલગ અલગ આવશે ત્યારે હું તમને સમજાવતી જઈશ. હવે એની અંદર પહેલાં આપણે પાઠની શરૂઆત કરીએ. તો બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે જેને આપણે ઓળખીએ છીએ, એ મહાન પુરુષ, બરાબર, મહાપુરુષ એટલે એ મહાન વ્યક્તિ, મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે ગાંધીજી, જેના વિશે આપણે બધા ઓળખીએ છીએ, જાણીએ છીએ અને એનાથી પરિચિત જ છીએ, તેઓએ બેરિસ્ટરની પદવી એટલે ડિગ્રી આવે, હોદ્દો આવે, જેમ કે બાર પછી કોલેજની લાઈનમાં અલગ અલગ આવતી, બીએ આવે, બીકોમ આવતું હોય, બરાબર, એમએ આવતું હોય, એમએડ આવતું હોય, ઉચ્ચ અભ્યાસ આવતા હોય, અલગ અલગ જે પદવી આવતી હોય તે, એમાં એને બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી અને વકીલાત કરવા માટે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા હતા. દક્ષિણ આફ્રિકાની અંદર અહીંયા દ પછી અલ્પવિરામ કરીને આફ્રિકા લેખો છે, એનો અર્થ એવો થાય દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓ એટલે કે દક્ષિણ આફ્રિકાના રહેનારા મૂળ નિવાસીઓ તે એને પરાધીન બનાવીને, પરાધીન એટલે કે સ્વાધીન અને પરાધીન બે આવે, સ્વાધીન એટલે કે પોતે સ્વતંત્ર રહેવું, પરાધીન એટલે કે બીજાને નીચે ગુલામ બનાવી દેવા, પરાધીન એટલે ગુલામ બનાવવું એવું થાય, એટલે કે પરાધીન બનાવી અને ગોરા લોકોએ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા. જેમ આપણે સ્વતંત્ર હિન્દ હતું એની અંદર માત્ર વેપાર કરવા માટે આવેલા અંગ્રેજ શાસન, બરાબર, વિદેશી પ્રજાઓ છે એને ભારત દેશને પરાધીન બનાવી દીધી, એની નીચે ગુલામ બનાવી દીધી હતી. તો દક્ષિણ આફ્રિકાના પણ એના જે મૂળ વતનીઓ હતા, મૂળ લોકો હતા, બરાબર, એના ઉપર આ જે ગોરા, કાળા ગોરાનો ભેદભાવ હતો, શારીરિક રંગરૂપની વિશેષતા આવે એમાં ગોરા લોકો અને કાળા લોકો, દક્ષિણ આફ્રિકાના જે મૂળના અહીંયા લોકો એની શારીરિક સ્કિનનો આકાર કેવો હોય, કાળો હોય ટૂંકમાં રંગ, તો અહીંયાના જેટલા પણ ગોરા વ્યક્તિ હતા, યુરોપિયન પ્રજા હતી, જે ગોળી હતી એટલે કે ધોળા હતા એમ કહેવાય આપણે, તો એના વચ્ચે જે ભેદભાવ હતા, બરાબર, એના વિરુદ્ધ ગાંધીજીએ સત્યાગ્રહ કરેલો હતો. તો દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને પરાધીન એટલે કે ગુલામ બનાવીને ગોરા લોકોએ આ જે દક્ષિણ આફ્રિકાનો દેશ છે એના એ લોકો માલિક બની ગયા હતા, એટલે કે એના ઉપર એને સત્તા
જમાવી દીધી હતી. ગોરાઓની સરખામણીમાં અહીં ભારતીયોને બહુ જ ઓછા હક ભોગવવા મળતા હતા. એટલે કે જે યુરોપિયન લોકો હતા એની સરખામણીમાં અહીંયાના જેટલા ભારતીયો હતા એને પૂરતા હકો આપવામાં આવતા નહોતા. આ અન્યાય અને અપમાનનો સામે ગાંધીજીએ પડકાર ફેંક્યો. એટલે કે જે આ ભારતીય લોકોની અન્યાય થતો હતો અને જે અપમાન એનું કરવામાં આવતું હતું એના વિરુદ્ધ ગાંધીજીએ આંદોલન કર્યું. પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી એને પદ્ધતિ શોધી કાઢી, જેને એમણે નામ આપ્યું સત્યાગ્રહ. સત્યાગ્રહ એટલે શું? તો કે સત્ય અને અહિંસાની પદ્ધતિ દ્વારા જે લડત લડવામાં આવે છે એને સત્યાગ્રહ કહેવામાં આવે છે. બરાબર. અહિંસાથી એટલે કે નીતિના માર્ગે લઈને, ઈ કરે અપમાન કરવું, બદલો લેવો, વેરઝેરની ભાવના એના દ્વારા નહીં પણ અહિંસાથી. બરાબર. સત્ય અને અહિંસાથી. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની હેઠળ એક લડત ચાલી, એટલે કે આંદોલન ચાલ્યું. ભારતીયો અપાર કષ્ટો વેઠ્યા, અપાર એટલે કે ઘણા બધા, અને કષ્ટો એટલે કે દુઃખ, મુશ્કેલીઓ, પરિસ્થિતિ, બરાબર, દુઃખો એ વેઠ્યા એટલે કે ભોગવ્યા, પણ ક્યાંય હિંસા ન આચરી, એટલે કે ક્યાંય પણ એને હિંસાનો ઉપયોગ કર્યો નહીં, ક્યાંય પણ બદલો લેવાની ભાવના કે હિંસાનું આચરણ કર્યું નહીં, અને અંતે સફળતા મળી. આ ગાંધીજીના જીવનની પ્રથમ સફળતા હતી. બરાબર. એટલે કે ગાંધીજીએ ક્યુ સત્યાગ્રહ સૌથી પહેલાં કરેલો હતો? દક્ષિણ આફ્રિકામાં કારાગોળાના ભેદભાવ, રંગભેદની નીતિ હતી. બરાબર. એની અંદર સૌ પ્રથમ વખત એને આંદોલન કરેલું, સત્યાગ્રહ કરેલો, અને એની અંદર એને સફળતા પણ મળેલી. ત્યાર પછી ગાંધીજીની માહિતી છે. બરાબર. તે આપણે સમજી લઈએ. કદાચ તમારે નિબંધમાં અને ગુજરાતીમાં એમાં આવશે, જો કે આપણે આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. ગાંધીજીની અંદર એનું પૂરું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. જેમનો જન્મ ગુજરાત પોરબંદરમાં થયેલો હતો. એમના પત્નીનું નામ હતું કસ્તુરબા અને માતાનું નામ હતું પુત્રીબાઈ. બેમાં આડાહવરું ન થઈ જાય, ધ્યાન રાખજો. બરાબર. ત્યાર પછી એના રાજકીય ગુરુ અને આધ્યાત્મિક ગુરુ બે હતા. રાજકીય ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે. રાજકીય ગુરુ એટલે કે જે એને અભ્યાસક્રમ પૂર્ણ કરી લીધો. બરાબર. વકીલાત તરીકેનો અભ્યાસક્રમ ત્યાં સુધીનો એવું એમને ભણી લીધું. ત્યાર પછી એને જે દેશ માટે આંદોલન કર્યા, દેશ માટે જે રાજ્ય વહીવટ ચલાવ્યો એમાં એમને જેને મદદ કરી એવા એના ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલે. અને અભ્યાસક્રમમાં આધ્યાત્મિક ગુરુ તરીકે હતા શ્રીમદ રાજચંદ્ર. બરાબર. શ્રીમદ રાજચંદ્ર ગોપાલાચારી એ વ્યક્તિ હતા. પછી એમની આત્મકથા. બરાબર. એમના આખા જીવન કવનનું વર્ણન કરેલું છે. એ પુસ્તકનું નામ છે સત્યના પ્રયોગો. પછી એમની સમાધિ ક્યાં આવેલી છે? દિલ્હીમાં, રાજઘાટ. પછી નિર્વાણ દિન. નિર્વાણ એટલે કે એમનું મૃત્યુ. મૃત્યુ થયું હતું 30 જાન્યુઆરી 1948માં. આપનો દેશ આઝાદ થયો 1949ની અંદર. અને એમનો જન્મ થયો તો 2/10/1869ની અંદર. ખાસ કરીને આમાં એના આધ્યાત્મિક ગુરુ, રાજકીય ગુરુ, બરાબર, એ બધું યાદ રાખી લઉં. હવે દક્ષિણ આફ્રિકાની અત્યારે વાત કરીએ. અત્યાર સુધી આપણે સમજ્યા કે ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાની અંદર વકીલાત કરવા ગયા, વકીલનું ભણવા ગયા, ત્યાં એને વકીલાતની શરૂઆત કરી, ત્યારે એને સમજાડ્યું કે અહીંયા તો કાળા ગોરાનો ભેદભાવ છે. બરાબર. અહીંયા બહુ અન્યાય થાય છે. કાળા લોકો અને ગોરા લોકો છે એના ઉપર શાસન કરીને દબાવી દીધા છે. તો એ અન્યાયનો સામનો કરવા માટે એને સત્યાગ્રહ કરેલો. બરાબર. અને એ સત્યાગ્રહમાં એને ઘણી બધી તકલીફો અને દુઃખો વેઠ્યા, પણ કે હિંસાનો ઉપયોગ કર્યો નહીં અને છેલ્લે સફળતા પ્રાપ્ત થઈ. દક્ષિણ આફ્રિકાનો જે સત્યાગ્રહ કરેલો એમાં એમને સફળતા પ્રાપ્ત કરીને ઈસવીસન 1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ફરી પાછા ભારત આવ્યા. મૂળ નિવાસી તેઓ ભારતના હતા. દક્ષિણ આફ્રિકા તે વકીલાત કરવા ગયા હતા. બરાબર. તમને એમ પ્રશ્ન હશે કે દક્ષિણ ગાંધીજીએ બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરવા માટે ક્યાં ગયા હતા? દક્ષિણ આફ્રિકા. વકીલાત કરવા માટે ક્યાં ગયા હતા? તો કે એમાં આવશે દક્ષિણ આફ્રિકા ગયા હતા. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ગાંધીજી વકીલાત કરીને અથવા તો દક્ષિણ આફ્રિકાની અંદર સત્યાગ્રહમાં સફળતા મેળવીને ભારત ફરી પાછા ક્યારે આવ્યા? તો 1915ની અંદર. ત્યારે એમની ઉંમર હતી માત્ર 46 વર્ષ.
દક્ષિણ આફ્રિકામાં રંગભેદની લડતમાં સફળતા મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકો તેમનો આદર કરતા. ગાંધીજીએ માત્ર ભારત દેશના લોકોને પણ વિદેશમાં પણ એને સત્યાગ્રહ કરેલો છે, એટલે આંતરરાષ્ટ્રીય કક્ષા એટલે કે વિદેશમાં પણ બીજા દેશોની અંદર પણ લોકો ગાંધીજીનું સન્માન કરતા. ગાંધીજી જ્યારે 1915માં ભારત આવ્યા ત્યારે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, બરાબર, કારણ કે એને આ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિનું આંદોલન ચલાવ્યું અને એમાં એમને સફળતા પણ પ્રાપ્ત થઈ. એટલે એ જ્યારે ફરી પાછા ભારત આવ્યા એટલે લોકોએ એમનું સ્વાગત કરેલું છે. એ સ્વાગત કર્યું હતું એને મુંબઈના એપોલો બંદરે. જ્યારે દક્ષિણ આફ્રિકાથી જ્યારે ગાંધીજી ભારત આવ્યા ત્યારે એમનું સ્વાગત ક્યાં સ્થળે થયેલું હતું? તો મુંબઈના એપોલો બંદર. અહીંયા અંડરલાઇન કરી લેજો, બરાબર, એવો તમારે પ્રશ્ન હશે. મુંબઈના એપોલો બંદર ઉપર એનું સ્વાગત કરવામાં આવ્યું. એ ક્યારે ભારતની અંદર આવ્યા? 1915ની અંદર. ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી, જેમના આધ્યાત્મિક ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે એટલે કે જેમના રાજકીય ગુરુ હતા, ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષે આખા ભારતનો પ્રવાસ કરી અને લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કર્યું. એટલે કે ગોપાલકૃષ્ણ ગોખલે એમને કીધું કે અત્યારે આપણે ભારતના જુદા જુદા સ્થળો છે જેમની મુલાકાત લઈએ, અહીંયા પર પ્રવાસ કરીએ, બરાબર, તો આપણે ખબર પડે કે એ લોકોની શું સ્થિતિ છે, અહીંયા કઈ કઈ મુશ્કેલીઓ છે એને સમજવા માટે. જ્યારે 1915માં ભારતમાં આવ્યા ત્યાર પછી પહેલા વર્ષે તેને માત્ર ભારતના જુદા જુદા પ્રદેશોની મુલાકાત લીધી. ભ્રમણ બાદ એટલે કે પ્રવાસ પછી ગાંધીજીએ 25મી મે 1915ના દિવસે અમદાવાદમાં કોચરબામાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. ગાંધીજીએ સૌપ્રથમ ક્યાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી અને ક્યાં કરી હતી? અમદાવાદના કોચરબામાં, બરાબર. એક વર્ષ પછી તેમને સાબરમતી નદીના કિનારે લઈ ગયા હતા. સૌપ્રથમ એની સ્થાપના કોચરબામાં થઈ હતી, ત્યાર પછી એમને સાબરમતી નદીના કિનારે લઈ ગયા હતા. અહીંયા અંડરલાઇન કરી નાખો. ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યાં અને ક્યારે કરેલી છે? તો ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમની સ્થાપના 25 મે 1915ના દિવસે અમદાવાદના કોચરબામાં કરેલી છે. ચાલો એટલું સમજાઈ ગયું. હવે આગળ આવશે ચંપારણ સત્યાગ્રહ. હવે આ પહેલો સત્યાગ્રહ ગાંધીજીએ કરેલો દક્ષિણ આફ્રિકાની અંદર રંગભેદની નીતિનો, એની અંદર સફળતા મેળવીને એ ફરી પાછા ભારત આવ્યા. ભારતમાં તેમનું સ્વાગત કરેલું લોકોએ, બરાબર, મુંબઈના એપોલો બંદર ઉપર જ્યારે ગાંધીજી આવ્યા તો લોકોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું, સન્માન કર્યું એનું. ત્યાર પછી એક વર્ષ સુધી એમને પ્રવાસ કર્યો અને જુદા જુદા પ્રદેશોની મુલાકાત લીધી. ત્યાર પછી એને સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી અમદાવાદના કોચરબાની અંદર 25 મે 1915ના રોજ. અહીંયા સુધી આપણે સમજેલું. હવે આગળનો સત્યાગ્રહ આવશે ચંપારણ સત્યાગ્રહ. હવે એ જોઈએ ચંપારણ સત્યાગ્રહ સેના માટે કરવામાં આવેલો હતો. તે હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહારનો આ ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો. પ્રખ્યાત એટલે કે જાણીતો હતો. અહીંયા અંડરલાઇન કરી નાખો. ચંપારણ પ્રદેશ ક્યાં આવેલો છે? બરાબર, તો ચંપારણ પ્રદેશ આવેલો છે હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહારની અંદર આવેલો છે. ચાલો અહીં અંડરલાઇન કરશો આપણે. એક માર્કના પ્રશ્નમાં હશે કે ચંપારણ પ્રદેશ ક્યાં આવેલો છે અને તે સેના માટે પ્રખ્યાત છે. તેની અંદર આવશે ચંપારણ પ્રદેશ હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહારની અંદર આવેલો છે અને આ ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે જાણીતો છે. ખાસ યાદ રાખજો કેના માટે? આંબાવાડિયા માટે જાણીતો છે. ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના 3/20 ભાગ એટલે કે 20માંથી 1/3 ભાગ જે જમીનનો ભાગ થાય એ ભાગની અંદર ગળીનું ફરજિયાત વાવેતર કરીને ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતો પર ફરજ પાડતા હતા. એટલે કે ચંપારણની અંદર જે યુરોપિયન પ્રજાતિ રહેતી હતી એમને, ત્યાંના જે જમીનદારો હતા એના ઉપર ફરજિયાત જબરદસ્તીપૂર્વક વાવેતર કરાવતા. શેનું વાવેતર કરાવતા? ગળીનું, બરાબર. જેમ કે ગળી છે એ બધાની વિદેશમાં ખૂબ માંગ હતી જ્યારે ભારતની અંદર અંગ્રેજો જ્યારે વેપાર કરવા માટે આવ્યા ત્યારે, બરાબર.
સુતરાઉ કાપડ, ગરી, મલમલનું કાપડ, બરાબર, આ બધાની વિદેશની અંદર ખૂબ માંગ રહેતી. એમાં ખાસ કરીને યુરોપના દેશોમાં, બરાબર, અહીંયાથી માલ સામાન લઈ જતા અને યુરોપની બજારમાં વેચતા. તો યુરોપિયન છે, અહીંયાના જે જમીનદારો હતા એના પર ફરજિયાતપણે કુલ જમીન હોય, બરાબર, એમાંથી ત્રીજા ભાગની અંદર ગળીનું વાવેતર કરાવતા. બરાબર, કેટલા ભાગની અંદર ગળીનું વાવેતર થતું? 3/20, એટલે કે 20 ભાગમાંથી ત્રીજો ભાગ લેવાનો, બરાબર, એટલું વાવેતર કરી અને વાવેતર કરાવવાનું. તો હાલ વાવેતર તો કરેલું, પછી એનું જે ઉત્પાદન થાય એની કિંમત પણ ઊંચી આપતા નહીં, ઓછી કિંમતે એ ઉત્પાદન વેચવામાં આવતું. દાખલા તરીકે જમીનની અંદર જો કપાસનું વાવેતર કરેલું હોય, બરાબર, તો રૂ કપાસમાંથી જે રૂ ઉતરી આવે, ઉતારવામાં આવે, રૂ તૈયાર થાય, બરાબર, એના ભાવ ન આપે, એટલે કે ઓછા આપે, તો ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર મળે નહીં, ખેડૂતોને છે પૈસા વધે નહીં. એટલે કે જમીનદારો ગળીનું તો ઉત્પાદન કરાવતા, પણ સાથે એ ગળીની કિંમત પણ ખૂબ ઓછી આપતી, એટલે આની અંદર ખેડૂતો છે એ મહેનત કરતા પણ એને વળતર મળતું નહીં. રાજકુમાર શુક્લના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું. કેના આગ્રહથી ગાંધીજીએ આ પ્રશ્ન છે, બરાબર, ચંપારણ સત્યાગ્રહ છે એમના પ્રશ્નનો તપાસ કર્યું કે રાજકુમાર શુક્લ એને સમજાવ્યા, એટલે કે કીધું કે માન કીધું કે તમે આ પ્રશ્નની તપાસ હાથ ધરો. એટલે ગાંધીજી ત્યાં પ્રવાસ કરવા માટે જઈ છે અને મુલાકાત કરે છે, પણ તપાસ શરૂ કરે તે પહેલાં જ ત્યાંના મેજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા પંચારણ જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું. એટલે કે ગાંધીજી હજી તો અહીં ચંપારણ પ્રદેશમાં પહોંચે અને અહીંયાનો શું હકીકતમાં પ્રશ્ન છે એ જાણે એની પહેલાં તો અહીંયાની જે સરકાર હતી, બરાબર, એ સરકારે ગાંધીજીને નોટિસ મોકલી કે તેઓ આ ચંપારણ પ્રદેશ છે એ છોડીને જતા રહી. પણ ગાંધીજીએ આ નોટિસનું અનાદર કર્યો, એટલે કે સ્વીકાર કર્યો નહીં. ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓને તૈયાર કરી સરકારમાં રજૂઆત કરી. ચંપારણના મોતિહારી ગામમાં રહી અને ગાંધીજીએ આ જે પ્રથા હતી એની સામે લડત ચલાવી. ત્યાર પછી ગાંધીજીએ બીજો સત્યાગ્રહ કર્યો હતો, ચંપારણ સત્યાગ્રહ. એ પણ કેના માટે હતો? ખેડૂતો માટે. ખેડૂતોને જે યુરોપિયન પ્રજા છે ફરજિયાત ગળીનું વાવેતર કરાવતી હતી અને ખેડૂતોનું શોષણ થતું હતું, એના માટે ગાંધીજીએ આ સત્યાગ્રહ કરેલો છે ચંપારણ પ્રદેશની અંદર. તો ચંપારણની અંદર મોતિહારી ગામ હતું, ત્યાં રહીને ગાંધીજીએ આ લડત છે, બરાબર, એ ચલાવી હતી. અહીંયા અંડરલાઈન કરી નાખો, ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ કર્યો તો ક્યાં સ્થળે રહી અને એનો સત્યાગ્રહ કરેલો હતો? તો કે મોતિહારી ગામ, ગામનું નામ છે, બરાબર. આ પ્રથા સામે લડત ચલાવી અને છેવટે સત્યાગ્રહની અંદર સફળતા પર મેળવી. ચંપારણનો આ સત્યાગ્રહ આખા દેશના લોકોએ ધ્યાન ખેંચી, એટલે ચંપારણની અંદર જે આ પ્રદેશમાં સફળતા મળી એથી આખા દેશના દરેક લોકો છે એનું ધ્યાન કેન્દ્રિત થયું. ત્યાર પછી આવશે ખેડા સત્યાગ્રહ, બરાબર. ખેડા સત્યાગ્રહ છે એ આપણાના પછીના પીરિયડમાં સમજીશું, અત્યારે હું તમને શોર્ટમાં જરાક કહી દઉં છું કે આ ખેડા સત્યાગ્રહ છે એ પણ ખેડૂતોની અંદર જે સરકાર મહેસૂલ નક્કી કરે, મહેસૂલ એટલે ટેક્સ, અંગ્રેજ સરકાર જે ટેક્સ ઉઘરાવતી હતી, બરાબર, એના માટે સરકારે ટેક્સ લગાવ્યો હતો. પણ સમય એવો હતો કે વરસાદ પડ્યો નહીં અને વરસાદને પાક ઉત્પાદન ન થવાને કારણે પાક નિષ્ફળ ગયો, એટલે ખેડૂતોને કંઈ વળતર મળ્યું નહીં. તો અંગ્રેજ સરકારે ખેડૂતો પરનો જે ટેક્સ છે એ માફ કરી દેવો જોઈએ, પણ માફ કરવાને બદલે એને મહેસૂલ ઉઘરાવવાની શરૂઆત કરી. એટલે કે અંગ્રેજોએ જે આ ખેડૂતો ઉપર મહેસૂલ ઉઘરાવવાની શરૂઆત કરી એના વિરુદ્ધમાં ગાંધીજીએ ખેડા સત્યાગ્રહ કરેલો હતો, બરાબર. અત્યાર સુધી આપણે જે સમજાય એક ફેરે વાંચી લેજો અને સમજી લેજો, જો કંઈ ન સમજે તો તમે ફોન દ્વારા અથવા તો સ્કૂલે આવીને પૂછી શકો છો. પહેલી લડત હતી દક્ષિણ આફ્રિકાની કારાગોરાના ભેદભાવ, રંગભેદની નીતિ, એના માટે અમને સૌપ્રથમ સત્યાગ્રહ ચલાવેલો, બરાબર. ત્યાર પછી અમને બીજો સત્યાગ્રહ કરેલો હતો ચંપારણ સત્યાગ્રહ, જે હિમાલયની તળેટીમાં નેપાળની નજીક, બરાબર, બિહારમાં આવેલો છે આ પ્રદેશ, જે આંબાવાડિયા માટે પ્રખ્યાત છે. આ સત્યાગ્રહ છે ખેડૂતોને ફરજિયાતપણે ગળીનું ઉત્પાદન કરાવતા અને ઓછી કિંમતે ગળીનું વેચાણ થતું, એટલે ખેડૂતો છે એમનું શોષણ
થતું, એના માટે ગાંધીજીએ આ ચંપારણ સત્યાગ્રહ ચલાવેલો હતો. ત્યાર પછી આગળ ખેડા સત્યાગ્રહ આવશે અને પછીના લેક્ચરની અંદર સમજાવીશ. બરાબર, અહીંયા સુધી આપણે રાખીએ.